અવારનવાર ગુજરાત સરકાર દ્વારા આદિવાસીઓને ક્યારે તો વનવાસી તો ક્યારે વન બધું હવે ઈસમોનો શબ્દો વાપરી સરકાર આદિવાસીઓનું અપમાન કરી રહી છે હાલ તાજેતરમાં આદિજાતિ વિભાગ દ્વારા સરકારી જાહેરાતમાં આદિવાસી ઇસમોને વિવિધ સહાય યોજનાની જાહેરાત બહાર પાડી આદિવાસીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે ભાજપ સરકાર બી આદિવાસીઓની લાગણીઓ સાથે ખેલવડ કરી રહ્યું છે એમ આ પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવાએ જણાવ્યું હતું અને ઈસમ શબ્દોનો ઉપયોગ પોલીસ દ્વારા ગુનાના આરોપીઓને માટે વાપરવામાં આવે છે તો ભાજપ સરકારનું શું આદિવાસીઓને આરોપી સાબિત કરી છે આવનારી ચૂંટણીઓમાં આદિવાસીઓને તેમને યોગ્ય જવાબ આપશે આ અંગે આમ પાર્ટીના દ્વારા છોટાઉદેપુર કલેક્ટરશ્રી દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર પહોંચાડવા માટે આપ્યું હતું રિપોર્ટર છોટાઉદેપુર હું પ્રોફેસર અર્જુન રાઠવા પ્રદેશ ઉપાધ્યક્ષ આમ પાર્ટી આજે અમે અહીંયા છોટા ઉદેપુરમાં કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યા હતા એ આવેદનપત્ર ગુજરાત સરકાર એની સોળ એક બે હજાર બાવીસની જે જાહેરાત છે આદિજાતિ કોર્પોરેશન દ્વારા એમાં આદિવાસી લાભાર્થીઓ માટે આદિવાસીઓ માટે ઈસમો શબ્દ વાપર્યો છે ઈસમોનો મતલબ થાય છે પોલીસના રેકોર્ડ ઉપર જે આરોપી હોય છે કોઈ ગુનામાં કોઈ પકડાવવા એવા આરોપી હોય છે એના ઉપર એના માટે પોલીસ ઈસમો શબ્દ વાપરતી હોય છે તો ગુજરાત સરકાર આદિવાસીઓ માટે ઈસમો શબ્દ વાપરીને ખરેખર અપમાન કરે છે આના સિવાય પણ આ પહેલાં સરકારે બે હજાર વીસમાં એક ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાં આદિવાસીઓ માટે વનવારી શબ્દો વાપર્યો હતો પૂરા ગુજરાતમાં એનો પણ વિરોધ થયો હતો આજે પણ આ જે શબ્દ ઈસમો શબ્દ વાપર્યો છે ગુજરાતના આદિવાસીઓ ઠેર ઠેરનો વિરોધ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી ગુજરાત આદિવાસીઓના જે વિરોધ છે એ વિરોધને સરકારમાં રજૂ કર્યો છે અમારી માગણી છે કે સરકાર આ જે શબ્દ ઈસોમો શબ્દ વાપર્યો છે એના માટે ગુજરાતના એક કરોડ આદિવાસીઓની માફી માગે અને જાહેરાત કરે કે ભવિષ્યમાં આવો અપમાનજનક શબ્દ વાપરશે નહીં અમને ખબર નથી પડતી કે સરકાર આદિવાસીઓનું અપમાન શા માટે કરે છે સરકારને આદિવાસીઓને આદિવાસી કહેવામાં શું તકલીફ થાય છે ક્યારેક વનવાસી કહે છે ક્યારેક વનબંધુ કહે છે અને એનાથી સંતોષ નહીં થયો એટલા અપમાનથી સરકારને સંતોષ નહીં થયો એટલા માટે હવે ઈસમો શબ્દો વાપરે છે તો અમે આપના માધ્યમથી સરકારને કહેવા માગીએ છીએ કે આ પ્રકારનું અપમાન આદિવાસીઓનું ના કરો આ તમારી ભાજપની રાજનીતિ હશે તમારી સંઘની રાજનીતિ હશે એને અને સરકારને કોઈ લેવા દેવા નથી સરકારમાં જે સંવૈધાનિક શબ્દ છે એ જ વાપરો તો એ અમારી માગણી છે અને આપના માધ્યમથી અમે પૂરા આદિવાસી સમાજને પણ કહીએ છે કે આ પ્રકારનું અપમાન સહન નહીં કરવું જોઈએ અને આ પ્રકારનું અપમાન કરનારાઓને બે હજાર બાવીસમાં આદિવાસીઓએ એમની ઓકાત બતાવવી પડશે કે આવું આવું અપમાન કરનારાને ક્યારે પણ એ ગામમાં ગુસ્સવા દેશે નહીં એમને વોટ આપશે નહીં તો આજનો અમારો આ વિરોધ છે